नमस्कार, सेंट आन स्कूल वाड़ीनार द्वारा साइंस एकेडमी भाग एक में अपने रसायण विज्ञान, भौतिक विज्ञान अने जीव विज्ञान विषय में रसायण विज्ञान नो प्राथमिक परिचय मेळवेलो हतो। रसायण विज्ञान ना उद्भव विषय नो ख्याल हतो। बाळको, तमे ज्यां अभ्यास करो छो तेमां विज्ञाननी प्रयोगशाळानी अंदर मुलाकात लेता हशो। रसायण विज्ञाननी प्रयोगशाळानी अंदर वपराता जुदा जुदा साधनों अने ते साधनोंनो उपयोग शुं छे ते खास आपणे जाणवुं जरूरी छे। दरेक विज्ञाननी अंदर जुदा जुदा प्रकारना साधनों वपराय अने तेनो उपयोग करीने जुदा जुदा प्रयोगो रसायण विज्ञाननी प्रयोगशाळामां करवामां आवे छे। आजे आपणे साइंस एकेडमी भाग बे मां रसायण विज्ञाननी प्रयोगशाळामां वपराता साधनों नो प्राथमिक परिचय मेळवीशुं। अहीं सौ प्रथम स्टेन्ड जे रसायण विज्ञाननी अंदर वपराय छे, आ स्टेन्डनी अंदर टेस्ट ट्यूब बीकर ने विविधने लटकावी जोड़ी अने प्रयोग करवामां आवे छे। स्टेन्डनो उपयोग खास करीने ज्यारे आपणे प्रयोगशाळानी अंदर जे पदार्थोने स्पर्श करवानो न होय, हाइड्रोक्लोरिक एसिड, सल्फ्यूरिक एसिड ना प्रयोगो करवाना होय अने टेस्ट ट्यूब ने एक जग्याए फिक्स करवानी होय, त्यारे आ स्टेन्डनो आपणे सामान्य रीते उपयोग करीए छीए। स्टेन्ड बे प्रकारना आवे छे, मेटलनुं, अहीं आपणे जे बतावेलुं छे ते मेटलनुं स्टेन्ड छे, प्लास्टिकनुं स्टेन्ड पण आवे छे, परंतु तेनो उपयोग प्रयोगशाळानी अंदर प्राथमिक कक्षाए ज करवामां आवे छे। बीकर, काच अने प्लास्टिकना बे प्रकारना बीकर आवे छे। बीकरनी अंदर 100 ml, 200 ml, 250 ml, 500 ml ने 1 લિટર સુધીના બીકરો હોય। પ્રયોગશાળાની અંદર પ્રયોગ કરતી વખતે જુદા જુદા પદાર્થોને જ્યારે મિક્સ કરવાના હોય ત્યારે દરેકની એક ક્વોન્ટિટી કેટલી લેવી અને બીકરમાં તેને મિક્સ કરી અને કેવી રીતે પદાર્થો તૈયાર કરવામાં આવે છે તે માટે બીકરનો ઉપયોગ થાય છે। દાખલા તરીકે આપણે ડાઇલ્યુટ મંદ સલ્ફ્યુરિક એસિડ બનાવવું છે અને તેમાં 50% મંદ પ્રમાણ લેવું છે, તો 50% સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને 50% પાણી ઉમેરવાનું થાય। તો જો 500 ml મારે મંદ સલ્ફ્યુરિક એસિડ તૈયાર કરવું હોય તો તેમાં 250 ml પાણીને 250 ml સલ્ફ્યુરિક એસિડ આ બીકરની અંદર મિક્સ કરી અને કરવામાં આવે છે। તે ઉપરાંત પદાર્થને જ્યારે મિક્સ કરવા હોય, પાણીની અંદર નિમક ઉમેરી અને એને સીએલ તૈયાર કરવું હોય ત્યારે પણ આવા બીકરનો, આવા જુદા જુદા ઘણી પ્રક્રિયાઓની અંદર બીકરનો સામાન્ય ઉપયોગ છે। એના પછી છે ટેસ્ટ ટ્યુબ, નળાકાર આકારની ટેસ્ટ ટ્યુબ જેનો ઉપયોગ સામાન્ય ઓછી ક્વોન્ટિટીની અંદર જ્યારે પદાર્થોને મિક્સ કરવા છે અને રાસાયણિક પ્રક્રિયા થતી આપણે જોઈ શકીએ તે માટે કાચની ટેસ્ટ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી એસિડ કે એવા કોઈપણ પદાર્થોને મિક્સ કરીએ ત્યારે પ્લાસ્ટિકની ટેસ્ટ ટ્યુબ હોય તો તે ઓગળી જાય તે માટે કાચની ટેસ્ટ ટ્યુબનો વપરાશ કરવામાં આવે છે। સાથે સાથે ટેસ્ટ ટ્યુબ લટકાવવા માટે એક સ્ટેન્ડ રાખેલું હોય છે જેમાં જુદી જુદી ટેસ્ટ ટ્યુબની રાસાયણિક પ્રક્રિયાઓ કરતી વખતે વારંવાર આપણે ટેસ્ટ ટ્યુબને અદલાબદલી કરવી હોય, એકસાથે બીજી ટેસ્ટ ટ્યુબનો ઉપયોગ કરવો હોય તો સ્ટેન્ડમાં આ રીતે તૈયાર કરી અને ટેસ્ટ ટ્યુબને રાખવામાં આવે છે પ્રયોગશાળાની અંદર। તે ઉપરાંત આ પ્રકારનું જે આગળ વાત કહ્યું, ટેસ્ટ ટ્યુબ હોલ્ડર કહે છે આને, જેમાં ટેસ્ટ ટ્યુબ પડી ન જાય રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે ત્યારે સ્ટેન્ડની અંદર આવું એક હોલ્ડર લગાડવામાં આવે છે। હોલ્ડરનો આગળનો ભાગ જો ટેસ્ટ ટ્યુબની અંદર મેટલનો બનાવે તો ટેસ્ટ ટ્યુબ તૂટી જવાની સંભાવના હોય એટલે રબરથી તેને ફિક્સ કરવામાં આવે છે। ગેસ બોટલ, રાસાયણિક પ્રક્રિયાની અંદર રસાયણોને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે અને પદાર્થો તેમાંથી ઉડી ન જાય
खुली राखी तो सल्फ्यूरिक एसिड हाइड्रोक्लोरिक एसिड आ रीते उड़ी जाए एवं न थाय रीते हवाचुस्त गीस बोटल राखवामां आवे के जेनी अंदर आपणे पदार्थों ने सुरक्षित रीते लांबा समय सुधी साचवी शकीए। ते उपरांत गीस पदार्थों एवा होय के सल्फ्यूरिक एसिड छे जेनुं वायु स्वरूपे आपणे संग्रह करवो होय तो पण आवी गीस बोटलनी अंदर आपणे करी शकीए छे। फ्लास्क छे ઉપરથી નળાકાર નીચેથી પહોળું શંકુ અને ફ્લાસ્કને પણ બીકર જેવું જ પ્રયોગ છે। જુદા જુદા પદાર્થની અંદર આપેલું છે 50 ml 75 ml 100 ml। જ્યારે ઓછી એમાઉન્ટની અંદર રાસાયણિક પદાર્થોને ઉપયોગ કરવો છે એને વચ્ચેનો માર્ગ મોટા પ્રમાણમાં જથ્થો ભેગો કરવો છે તો બીકરનો ઉપયોગ થાય છે। ખૂબ જ નાના પ્રમાણની અંદર ટેસ્ટ ટ્યુબનો આપણે ઉપયોગ જોયો પણ વચ્ચેના પ્રમાણની અંદર કે મારે 100 ml જ પદાર્થોને મિક્સ કરવા છે ત્યારે સામાન્ય રીતે આવા ફ્લાસ્કનો ઉપયોગ રસાયણ વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે। કૃષિમાં અહીંયા જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય તેવું આપણે જોવું છે ને તે રાસાયણિક પદાર્થને ની પ્રક્રિયાની અંદર આની અંદર કોઈપણ પદાર્થ ઉમેરી અને તેને ગરમ કરવાનો અને રાસાયણિક પ્રક્રિયા થતી હોય તેવું આપણે ઉપરથી જોઈ શકીએ તે માટે ક્રુસિબલનો ઉપયોગ થાય છે। સામાન્ય રીતે આ માટીની અંદર પણ કાચ જેવું આપણને દૂરથી લાગે પણ બનેલું હોય છે। એના પછી ફ્લોરિંગ્સ ફ્લાસ્ક જે આગળ આપણે જે જોયું છે તે ફ્લાસ્ક જેવું જ છે એ પણ ભાગ પણ એનો નીચેનો ભાગ થોડો વધારે હોય પણ જ્યારે પદાર્થોને ગરમ કરવાના હોય ત્યારે સ્ટેન્ડની અંદર લગાડવાના હોય ત્યારે આવા ફ્લાસ્કનો ઉપયોગ કરવામાં આવે છે। ફિલ્ટર પેપર જ્યારે ખૂબ જ બારીક પદાર્થોને આપણે ગાળણ ક્રિયા કરવી હોય ગરણી વડે ગાળી ન શકીએ ખૂબ જ સૂક્ષ્મ પદાર્થ હોય દાખલા તરીકે પાણીની અંદર સંપૂર્ણપણે નિમક ઓગળી ગયું પણ છતાંય અમુક કણો તેના બાકી રહી ગયા હોય અને એનું ગાળણ કરવું હોય કે જે પદાર્થો ગાળણ થયા પછી આપણે એ પદાર્થોને નરી આંખે જોઈ શકતા નથી પરંતુ તે પદાર્થો માઇક્રોમીટરની અંદર માઇક્રો સેન્ટીમીટરની અંદર અસ્તિત્વ ધરાવતા હોય અને એનું ગાળણ જ્યારે કરવું હોય ત્યારે આનો ઉપયોગ થાય છે। આપણે ઘરની અંદર પાણીને આરો સિસ્ટમની અંદર ગારણ કરવા માટે કે સૂક્ષ્મ બેક્ટેરિયા સૂક્ષ્મ વાયરસ સૂક્ષ્મ સૂક્ષ્મ પાણીની અંદર રહેલા કણો ગળાઈ જાય તે માટે આવા ફિલ્ટર પેપરનો ઉપયોગ કરવામાં આવે છે રસાયણ વિજ્ઞાનની અંદર। ત્યાર પછી ગ્લાસ રોડ કે રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે જ્યારે પ્રક્રિયા થતી હોય પ્રક્રિયા ગરમ થતી હોય અને ત્યારે બે પદાર્થોને હલાવવા પડતા હોય જેવી રીતે ગૃહિણીઓ રસોઈ બનાવતી વખતે ચીપિયાથી કે ચમચાથી પદાર્થોને હલાવી અને મિક્સ કરે છે તે રીતે રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને આપણે એ રાસાયણિક પ્રક્રિયાને દૂરથી હલાવવી પડતી હોય ત્યારે આવા ગ્લાસ રોડનો ઉપયોગ રસાયણ વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે। ત્યાર પછી ટ્રાઇપોડ સ્ટેન્ડ છે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર ગરમ કરવા માટે નીચે પદાર્થને મૂકવા માટે આવો ટ્રાઇપોડ સ્ટેન્ડનો ઉપયોગ થાય છે કે જેની અંદર ઉપર ટેસ્ટ ટ્યુબ લગાડી દેવાની અને નીચે ગરમ પદાર્થને મૂકી દેવાનું એ માટે સ્પિરિટ લેમ્પ કે કોઈપણ ગેસ બર્નર વડે તેનો ઉપયોગ કરવામાં આવે છે। એના પછી છે વોચ ગ્લાસ। આપણે પદાર્થોની રાસાયણિક પ્રક્રિયા થઈ ગયા પછી ખૂબ જ સૂક્ષ્મ હોય અને દૂરથી એને આપણે આમ જોવા હોય તો ડ્રોપર વડે આની અંદર લઈ અને આપણે દૂરથી જોઈ શકીએ છીએ પાર્ટિકલ નાના સૂક્ષ્મ કણોને પણ આવા વોચ ગ્લાસની અંદર દૂરથી જોઈ શકીએ તે માટે વોચ ગ્લાસનો ઉપયોગ થાય છે। ત્યાર પછી રિટ્રોટ જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય આ રાસાયણિક પ્રક્રિયાની અંદર ગેસ ઉત્પન્ન થતો હોય અથવા પ્રિટિપિટેશન ઉત્પન્ન થતું હોય એટલે કે અવક્ષેપ બાકી રહેતા હોય રાસાયણિક પ્રક્રિયાને અંતે તો એ અવક્ષેપને જોવા માટે અહીંયાથી પદાર્થોનો ઉમેરો ગેસ બહાર નીકળશે ને રાસાયણિક પ્રક્રિયા પછી જે અવક્ષેપો બાકી રહ્યા છે તે પદાર્થો માટે આવો રિટ્રોટનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી છે ડ્રોપર જે રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે સામાન્ય રીતે ઇંક ભરવા માટેનું જે ડ્રોપર આવે છે તે ડ્રોપર કે એક જ ml પદાર્થ આપણે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે ઉમેરવું હોય એના માટે ડ્રોપરનો આપણે સામાન્ય રીતે ઉપયોગ કરીએ છીએ। બીજા પ્રકારનું પણ આ ડ્રોપર છે। એના પછી છે 2 and 3 whole coke રાસાયણિક પ્રક્રિયા જ્યારે થઈ રહી છે ત્યારે
આ પ્રકારના ટુ હોલ અને થ્રી હોલ કોક છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે ત્યારે એક રાસાયણિક પ્રક્રિયાથી આપણે પદાર્થને ઉમેરવો છે તો એમાંથી આપણે નળી દાખલ કરશું અને બીજામાંથી વાયુ ઉત્પન્ન થતી હોય એવું કરવાનું છે. એવી રાસાયણિક પ્રક્રિયા કરવા માટે હવા ચુસ્ત લીતે જ્યારે આપણે પદાર્થને બંધ કરવાનું જરૂર પડે છે ત્યારે આ રીતે બંધ કરી ઉપરથી બે ટેસ્ટ નળી પસાર કરવાની કાચની અને એકમાંથી ગેસ બહાર નીકળશે એવું દર્શાવવા માટે સામાન્ય રીતે આપણે હોલનો ઉપયોગ કરીએ છીએ. થર્મોમીટર તાપમાન માપવા માટે, રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ આપણે. થર્મોમીટર ત્રણ પ્રકારના છે, ફેરનહીટ થર્મોમીટર, સેલ્સિયસ થર્મોમીટર અને કેલ્વિન થર્મોમીટર. વાતાવરણનું તાપમાન માપવા માટે આપણે સામાન્ય રીતે સેલ્સિયસ થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ. શરીરનું તાપમાન માપવા માટે આપણે સામાન્ય રીતે ફેરનહીટ થર્મોમીટરનો ઉપયોગ કરવો છે અને મશીનરી અંદર ખૂબ જ મોટા પાયા ઉપર તાપમાન ઉત્પન્ન થતું હોય ત્યારે કેલ્વિન નામના વૈજ્ઞાનિકે તૈયાર કરેલું એક થર્મોમીટર કેલ્વિન થર્મોમીટર ઉપયોગ કરીએ છીએ. થર્મોમીટરના બધાના સિદ્ધાંતો પાણીના ગલન બિંદુથી પાણીના ઉત્કલન બિંદુ સુધી જ ના માપક્રમો આપવામાં આવેલા છે, પરંતુ જો તેના 100 માપક્રમ કરીએ તો તે સેલ્સિયસ થર્મોમીટર બની જાય, 0 થી 180 માપક્રમ બનીએ તો તે ફેરનહીટ થર્મોમીટર બની જાય. તે રીતે કેલ્વિન થર્મોમીટર 273 થી 373 સુધી, એટલે કે પાણીના ગલન બિંદુ એટલે બરફથી પાણી ઉકળે ત્યાં સુધીના તાપમાન માપવા માટેના જુદા જુદા થર્મોમીટર આવે છે. ત્યાર પછી બન્સન બર્નર, જે ઘરની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ તે જ પ્રકારનું એક બર્નર છે, જે પદાર્થને ગરમ કરવા માટે આપણે બર્નરનો ઉપયોગ કરીએ. તે સ્પિરિટ લેમ્પથી ચાલે તેવું પણ બર્નર ઉપયોગ કરી શકીએ. ઘરની અંદર જેમ આપણે ગેસથી ચાલતું હોય છે બાટલો તૈયાર આવે છે સિલિન્ડર, એ પણ બર્નરથી આપણે ઉપયોગ કરી શકીએ અને સામાન્ય રીતે કેરોસીનનો દીવોથી પણ પ્રક્રિયા કરી શકીએ. તે માટેના જુદા જુદા બર્નરો આવે છે. ઇવોપરેશન ડિશની વાત કરીએ છીએ કે જેની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પદાર્થો કઈ રીતે હવામાં જાય છે અને રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે હીટ કરીએ છીએ અને એની અંદર ઘન પદાર્થો નીચે બેસી જાય તે માટે પ્રકારની ડીશ આવે છે. તારની જાળી, જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે તેને ગરમ કરવામાં આવે છે ત્યારે તેની ઉપર બર્નર લગાવતી વખતે ઉપર આવી તારની જાળી રાખવામાં આવે છે કે જેથી કરીને આ પ્રકારના જે પદાર્થોની અંદર આપણે ગરમ કરીએ છીએ, ટેસ્ટ ટ્યુબ હોય, બીકર હોય કે ફ્લાસ્ક હોય, તેની અંદર કાળી મસ ન લાગી જાય, તે પદાર્થો તૂટી ન જાય, તેના સપોર્ટ માટે આ પ્રકારની ફિલ્ટર ડીશનો ઉપયોગ આપણે કરીએ છીએ. એના પછી ચીપીઓ, કે પદાર્થોને જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે આપણે ઘરની અંદર જ્યારે ગરમ કરેલા પદાર્થને ઉતારવા માટે સાણસીનો ઉપયોગ કરીએ છીએ, અહીંયા તે માટે આ આવા ચીપિયાનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછીનો પદાર્થ છે સેન્ટ્રીફ્યુગેશન મશીન. જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય કરવાની હોય ત્યારે એમાં ઘન અને પ્રવાહી પદાર્થને આપણે અલગ કરવાના હોય. દૂધને ગરમ કરીએ છીએ ત્યારે તેમાંથી મલાઈ ગરમ થયા પછી અમુક સમય પછી મલાઈ ઉપર આવી જાય છે, પણ આ રાસાયણિક પ્રક્રિયા આપણે ગરમ કર્યા વગર કરવી છે કે દૂધમાંથી મલાઈને અલગીકરણ કરવું છે, છાશમાંથી માખણને અલગીકરણ કરવું છે, એના માટે આવું એક સેન્ટ્રીફ્યુગેશન મશીન આવે છે જેનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે. ત્યાર પછી છે પિપેટ. જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે એક એક 2 ml અમુક અમુક અંતરે પદાર્થની અંદર ઉમેરવા માટે આ પ્રકારની પિપેટનો ઉપયોગ કરવામાં આવે છે કે જે રાસાયણિક પ્રક્રિયા કેટલાક સમયે થાય તે જાણી શકીએ છીએ. એના પછી એક સાથે મોટી એમાઉન્ટની અંદર પદાર્થોને ઉમેરવા માટે ગરણીનો ઉપયોગ થાય છે, અહીંયા એને ફનેલ શબ્દ વાપરવામાં આવે છે. કાચની ગરણી પણ આવે છે, પ્લાસ્ટિકની ગરણી પણ આવે છે, જેની જેવી જરૂરિયાત જ્યારે જે પ્રકારનો રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે આવા ફનેલોનો ઉપયોગ કરી અને રાસાયણિક પ્રક્રિયા વખતે એની અંદર પદાર્થો ઉમેરવામાં આવે છે. ગોઝ, જેની આપણે આગળ ચર્ચા કરી કે પદાર્થને સપોર્ટ કરવા માટે અથવા જે પદાર્થ છે જેની અંદર ગરમ થાય છે તેને મસ ન લાગી જાય, ખરાબ ન થઈ જાય તે માટે આવે છે. એના પછી છે લિટમસ પેપર. લાલ અને ભૂરા રંગના બે પ્રકારના લિટમસ પેપર આવે કે આપેલો જે પદાર્થ આપણે તૈયાર કરેલો છે તે પદાર્થ છે, એસિડ છે, બેઝ છે કે તટસ્થ છે તે દર્શાવવા માટે પ્રયોગશાળાની અંદર લિટમસ પેપર વપરાય છે. ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે એસિડ અને લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે તે બેઝ છે.
आ प्रकारना रासायणिक पदार्थों साधनों अपने प्रयोगशाला अंदर उपयोग करे जे तमारी जानकारी माटे छे। आगळना एपिसोड नी अंदर आपणे एवुं जोशुं के पदार्थों ने रासायणिक प्रक्रिया कई रीते थाय छे तेना लाइव प्रयोग द्वारा आपणे समजीशुं। जो तमे अमारी चेनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करो अने अमारी चेनलना नवा नवा एपिसोड साइंस एकेडमीमां जो तेवी अहींयाथी तमने विनंती करवामां आवे छे। अस्तु, आभार।